દેશની આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયા મુવમેન્ટને વેગ આપવા બીએસએફ જવાનો દ્વારા દેશભરમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા બનાસકાંઠાથી સિદ્ધપુર ખાતે આવી પહોંચતા ગુજરાત જીઆઈડીસીના ચેરમેન તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું તો સીમા સુરક્ષા દળના અન્ય જવાનોને ફ્લેગ ઓફ કરી અને સિદ્ધપુરના માતૃગયા તીર્થ બિંદુ સરોવર ખાતે તર્પણ વિધિ કરી હતી કોરોના મહામારીમાં તેમજ દેશની રક્ષા કાજે શહીદ થયેલા સૈનિકોના આત્માની શાંતિ માટે સૌથી વધુ બીએસએફના જવાનોએ એકસાથે સાથે માતૃ ગયા તીર્થ બિંદુસરોવર વાત અર્પણ કર્યું અને મોક્ષ માટે પ્રાર્થના કરી જો કે જમ્મુ કાશ્મીરથી નીકળેલી આ સાયકલ યાત્રા આગામી બે ઓક્ટોબરે દાંડી પહોંચશે દેશમાં જુદી જુદી જગાએ આપણે પંચોતેર વર્ષ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે આવી અનેક યાત્રાઓ આખા દેશમાં ફરે અને ફિટ ઇન્ડિયાનો મેસેજ આપે શ્રેષ્ઠ ઇન્ડિયાનો મેસેજ આપે એના માટેની અદ્ભુત વ્યવસ્થા થઈ છે આજે અમને પણ ખરેખર એ કે તિવારીજીનો અને એમની ટીમનો ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું કે અમારા કેમ્પસની અંદર પધાર્યા જમ્મુ સે લે કે દાંડી તક તકરીબન દો હજાર કિલોમીટર કી યાત્રા નિકાલી હૈ जिसमें 100 साइकिलिस्ट हैं और इसके साथ साथ में वो फ्रीडम रन भी कर रहे हैं अपने अपने एरिया में सभी जितनी भी बटालियन हैं वो फ्रीडम रन कर रहे हैं ये भी रनिंग कर रहे हैं इसका मेन मकसद मुख्य उद्देश्य है फिट इंडिया मूवमेंट को बढ़ावा देना